હવે આગળ વાત કરીએ તો ખેડાની. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ઠાકોરાણી તીજના ભાવભેર ઉજવણી કરવામાં આવી. ભાવિક ભક્તો કૃષ્ણમય બન્યા. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં હિંડોરા મહોત્સવનો આરંભ કરાયો હતો, જેમાં દરરોજ વિવિધ પ્રકારના હિંડોરે લાલજી મહારાજને ઝુલાવીને શ્રદ્ધાળુઓ કૃતાર્થ બની રહ્યા છે. આ મહોત્સવ પૈકીના આનંદ ઉલ્લાસભર્યો પર્વ એટલે કે ઠાકુરાની ત્રીજુની ઉજવણી કરવામાં આવી. કહેવાય છે કે આજના દિવસે વ્રજાનંદ પ્રભુ સ્વયં સ્વામીજીને હિંડોરે ઝુલાવે છે અને પરસ્પર લીલાનો આનંદ માણે છે. શ્રાવણ સુદ ત્રીજે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ઠાકોરાની ત્રીજની હર્ષોલ્લાસભેર પારંપરિક રીતે સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં ઠાકોરજીના અનોખા સાજ શણગાર રચવામાં આવ્યા હતા, જેના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્ય બન્યાનો ભાવ વ્યક્ત કરતા હતા. રાજા ધીરાજને બાલચુંદડીના સાજ વસ્ત્રો કાચની ધરાવવામાં આવ્યા હતા. પ્રભુને મસ્તકે તિલકના બદલે બિંદી, કર્ણમાં કુંડળના બદલે લોલક બિંદી, લડવારી નથણી, ઝાંઝર, બિછીપા વગેરે જેવા આભૂષણોથી સ્વામીના શૃંગાર કરાયા હતા. મસ્તકે કુલે પર મુકટ, પાન અને ઓઢણી તેમજ ચોટી અને શૃંગાર આરતી પહેલા ઉત્સવનો ચાંદલો રચવામાં આવ્યો હતો. રાજાધિરાજના આવા અનન્ય શણગાર દર્શન વર્ષમાં બે વાર રચાય છે, જેમાં શ્રાવણ સુદ ત્રીજના દિવસે ઠાકુરાની સ્વરૂપે અને ભાદરવા સુદ આઠમના દિવસે રાધા સ્વરૂપે શણગાર રચવામાં આવે છે. માન્યતા મુજબ રાજા રણછોડ કૃષ્ણ રૂપે હતા ત્યારે તેમની પ્રિય પત્નીને વચન આપ્યું હતું, તેથી વર્ષમાં આઠમના દિવસે ભગવાન રણછોડજીના અલૌકિક દર્શન રાધાના સ્વરૂપે થાય છે. ડાકોરના ઠાકોર રણછોડરાયજી ભગવાન ઠાકુરાને ઉત્સવ તિલક દર્શન અને શણગાર આરતી દર્શન કરીને ભાવિકજન કૃષ્ણમય બન્યા હતા. મહિલા ભક્તજનોએ લાલાને માથે મૂકીને તેમનું લાલન પાલન કર્યું હતું. સાથોસાથ પર્વને ઉજવણીના ભાવરૂપે વાજિંત્રોના તાલ સાથે સૌએ આનંદપૂર્વક પૂર્વની ઉજવણી કરી હતી. હિંડોરા પર્વ પ્રસંગે વિવિધ પ્રકારના પુષ્પોના રચાયેલા હિંડોરા પણ ઠાકુરાની સ્વરૂપ પ્રભુને બિરાજમાન કરાવીને સૌએ પ્રેમથી ઝુલાવ્યાનો અવર્ણનીય આનંદ માણ્યો હતો. રાકેશ મકવાણા, જેડેશ ટીવી.